ઉપલેટા પાસે આવેલ અને અનેક ઇતિહાસ સાથે જોડાયેલ ડાંગ ગામના હજારો વર્ષ પુરાણું એક પૌરાણિક સ્વયંભૂ પ્રગટ થયેલ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આવેલ છે, ત્યારે આ ગણપતિ દાદાની અનોખી આસ્થા અને શ્રદ્ધા છે, જેમાં ગણપતિ દાદાને તેમના ભક્તો અને શ્રદ્ધાળુઓ પત્ર લખીને ટપાલના માધ્યમથી પોતાના દુઃખ દર્દની વાત કરે છે, જેથી અહીં આવેલ પત્રોને અહીંના પૂજારી ભારતગીરી ગોસ્વામી દ્વારા રોજ ગણપતિ દાદાને મોકલેલ તમામ ટપાલ વાંચીને સંભળાવે છે, ત્યારે આ મંદિરમાં દરરોજ ભક્તો દ્વારા સ્થાનિક તેમજ દેશ વિદેશથી રોજની ભક્તિની 100 થી 150 જેટલી ટપાલો આવે છે। ઢાક ગામ ખાતે દર વર્ષે ગણેશ મહોત્સવ મુજબ ધામધૂમથી ઉજવાય છે। અહીં ગણેશ મહોત્સવનો અનેરો મહિમા છે। ભાવિકો દર્શનાર્થે અનેક મનોકામનાઓ સાથે આવે છે, જેમાં મંદિર ખાતે ભાવિકો દ્વારા ટપાલ લખવાની પોતાની મનોકામના પૂર્ણ થાય છે। ગુજરાતના ગણપતિ મંદિરોમાં ઢાક ગામે આવેલ ગણપતિનો મહિમા જ કંઈક અલગ છે, જેથી અહીં ભાવિક ભક્તો હોંશે હોંશે દાદાને ટપાલ દ્વારા પોતાના દુઃખ દર્દો લખી આપે છે। આ મંદિર અંગેની લોકવાયિકા અને પુરાણો અનુસાર દરેક યુગમાં ગણેશજીનું વાહન અલગ અલગ છે। તે મુજબ અહીંયા સિંહના વાહન ઉપર બિરાજમાન ગણેશજી સમગ્ર ભારતમાં ક્યાંય જોવા મળતા નથી, જ્યારે આ મંદિરમાં બિરાજમાન અન્ય સફેદ આંકડાના ગણેશજી જોવા મળે છે। સિદ્ધિવિનાયક દાદાને કોઈપણ ભક્તો માત્ર પત્ર લખે છે અને પત્ર પૂજારી ગણેશજી સામે વાંચે છે અને ભક્તોની મુશ્કેલી પત્ર દ્વારા જણાવે છે, એટલે તરત જ ગણેશજી ભક્તોની તમામ મુશ્કેલી દૂર કરે છે। સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ઢાક રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલ ઢાક ગામમાં સ્વયંભૂ પ્રગટ એવા શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના દર્શન કરવા એ આપણા જીવનનો એક અનેરો લાહવો છે। આ મંદિર પરિસરમાં સંપૂર્ણ શિવ પરિવાર બિરાજે છે। મંદિરના મેઇન ગેટની અંદર દાખલ થતાં જ દેવાદિદેવ મહાદેવના મોટા પુત્ર અને શ્રી ગણેશજીના મોટા ભાઈ અને દેવોના સેનાધ્યક્ષ એવા શ્રી કાર્તિક સ્વામીજીનું મંદિર આવે છે। ત્યારબાદ દેવાદિદેવ મહાદેવ જાગન્નાથ મહાદેવજીનું મંદિર આવે છે। ત્યારબાદ દર્શન માટેના અતિ દુર્લભ એવા સફેદ આંકડાના ગણેશજીના દર્શન થાય છે। ત્યારબાદ સુમુખાઈ મંદિરના દર્શન થાય છે અને ત્યારબાદ આપણે પ્રધાનદેવ એટલે સિદ્ધિવિનાયક ગણપતિના દર્શન થાય છે। અહીં કોઈ પણ ભક્તો કોઈ કારણોસર ના આવી શકતા હોય તો એ પોતાની મનોવ્યથા પોસ્ટનું 5 રૂપિયાનું કવર લઈ એની અંદર જે કાંઈ મનોવ્યથા હોય, સંતાન માટેની, લગ્ન માટેની, કે આર્થિક કે ધંધા માટેની કે શારીરિક પીડા જે કાંઈ હોય એ પૂરી શ્રદ્ધા સાથે લખે તો એના બહુ 110% કામ થાય અને થયેલા એવા પૂરા અહીં મંદિરમાં મોજૂદ છે અને દાદા કામ કરે છે અને ભક્તો રાજી થાય છે। ખૂબ અતિ આનંદ ઉલ્લાસથી ભક્તો રાજી થતા થતા આવે છે। એનું જે દાદાને ચરણે ધરીને પોસ્ટમેન દઈ જાય છે, પછી દાદાને ચરણે ધરીને હું એકાંતમાં મારા ટાઈમે એટલે કોઈ ન હોય ત્યારે એકાંતમાં વાંચી દાદાને ભક્તો વતી કાલાવાલા કરું છું અને જે કાંઈ એની મનોવ્યથા હોય એ દાદાને વિનંતી કરી પ્રાર્થના કરું છું અને દાદા મારા કાલાવાલા સાંભળે છે, એ જ મારા અહોભાગ્ય। આપણે દરેક જગ્યાએ ઊંધનું એટલે કે મૂષકનું વાહન જોઈએ છીએ। દરેક યુગમાં ગણેશજીનું વાહન અલગ અલગ છે। સતયુગમાં ગણેશ દાદાનું વાહન મોર છે, ત્રેતાયુગમાં દાદાનું વાહન સિંહ, અત્યારે આપણે ઢાકમાં સિંહ જોવા મળે છે, સિંહ ઉપર બિરાજમાન, એ ગુજરાતમાં તો નહીં પણ પૂરા ભારતભરમાં તમને આવું સ્વરૂપ ક્યાંય જોવા નહીં મળે સિંહ સવારી। બાકી આ ત્રેતાયુગનું સ્વરૂપ છે આપણે કૃષ્ણ ભગવાનના અવતાર વખતનું અને દ્વાપર યુગમાં દાદાનું વાહન મૂષક એટલે કે ઉંદર ઉપર છે અને હાલના આજે અત્યારે કળિયુગનું છે એમાં દાદા ઘોડા ઉપર સવાર થાય એવી શાસ્ત્ર પુરાણ બતાવે છે। આ ગણપતિનું મંદિર છે, મારું નામ પ્રેક્ષા છે, હું રાજકોટથી આવી છું। આ ગણપતિનું મંદિર છે, અહીંયા ભક્તો અનુક સંખ્યામાં આવે છે અને અહીંયા બધા ભક્તોની મનોકામના પૂરી થાય છે। આજે અમે અહીંયા 156 ભક્ત રહ્યા છે। આ મંદિર બહુ સરસ છે, અહીંયા ઘણા માણસો આવે છે અને ભક્તોની મનોકામના પણ પૂરી થાય છે। આ ગણપતિનું કદ ધીરે ધીરે વધે પણ છે એવું બધા કહે છે અહીંયા। મારું નામ નિકુલ ચંદ્રવાડિયા, ચેરમેન સ્કૂલ બોર્ડ ઉપલેટા। આજે અમે ઢાક ગામે આવેલા છે, આજે સિદ્ધિવિનાયક દેવનું મંદિર અહીંયા આવેલું છે, જે વર્ષો પુરાણું હજારો વર્ષ પુરાણું આ મંદિર છે। આ મંદિરની ઘણી બધી વિશેષતાઓ જે છે, આજે અહીંયા જે સિદ્ધિવિનાયક દેવ બિરાજે છે જે તો આખા એ ભારતમાં મિત્રો આપણે દર્શન કરેલા હશે સિદ્ધિવિનાયક દેવના, એમાં બધે એમનું વાહન ઉંદર છે। જ્યારે અહીંયા આપણે સિદ્ધિવિનાયક દેવ સિંહની સવારી ઉપર બેઠેલા છે તો આ જે ઢાક ગામનું પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિર જે છે દાદાનું, તો આજે ઘણા વર્ષથી હજારો વર્ષથી આ લોકો અહીંયા દર્શને આવે છે
અને આ ગામની એક વિશેષતા એવી છે, દાદાની વિશેષતા એવી છે કે જે દેશ વિદેશમાં લોકો રહે છે અને જે પોતે અહીંયા આવી નથી શકતા તે લોકો ટપાલના માધ્યમથી દાદાને પત્ર લખે છે અને મંદિરના પૂજારી જે ભરતગીરી બાપુ જે છે એ દાદાના મુખે ટપાલ વાંચે છે અને હજારો ભક્તોના લાખો ભક્તોના દુઃખ દૂર કરેલા છે. આજે આ બહોળી સંખ્યામાં લોકો આપ જોઈ રહ્યા છો કે અવળી મોટી બહોળી સંખ્યામાં લોકો ભદાયરા છે અને આ જે પૌરાણિક મંદિર જે છે તો લોકોની આસ્થાનું એક મંદિર છે અને દાદાએ લાખો ભક્તોના દુઃખ દૂર કરેલા છે. આજે કોઈ પણ સમસ્યા હોય તો દાદાના મંદિરે આવે અને શીશ ઝુકાવે, એમની સમસ્યાનો નિકાલ થાય છે અને દુઃખ દૂર કરેલા છે. અને હજારો ભાવિકો વાર તહેવારે પ્રસંગે પગપાળા આવી અને દાદાની માનતાઓ પૂરી કરે છે અને પોતાના જે દુઃખ દૂર છે, પોતાની મનોકામનાઓ ઈચ્છા હોય એ દાદા સંપૂર્ણપણે પૂરી કરે છે. અને અમે પણ આ મંદિરે આવી વર્ષોથી આ મંદિરે આવીએ છીએ અને અમારું આ મંદિરમાં અમારું શીશ ઝુકાવીએ છીએ અને અમારી આસ્થાનું મંદિર આ પ્રતીક જે છે અમારી મનોકામના દાદાએ હરેક વખતે પૂર્ણ કરેલી છે.